નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે શીખીશું ધોરણ 2 વિષય સામાન્ય જ્ઞાન, દિશાઓ અને ખૂણાઓ. દિશાઓ અને ખૂણાઓ વિશે ભણીશું. તો ખૂણાઓ કેટલા હોય છે, કેટલી હોય છે અને દિશાઓ કેટલી હોય છે તે વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તમને ખબર હશે દિશાઓ કેટલી હોય અને ખૂણાઓ કેટલા હોય, તમે ભણી ગયા છો આગળ પહેલા ધોરણમાં. તો આજે આપણે શીખીશું દિશાઓ અને ખૂણાઓ. તો દિશાઓ કેટલી હોય છે, 4 અને ખૂણા પણ 4 હોય છે. તો દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને ખૂણાઓ ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. તો અહીં આપણે શીખીશું દિશાઓ. તો દિશાઓમાં શું આવશે, પહેલું ઉત્તર અને ઉત્તરની સામે દક્ષિણ આવશે. એની સાઈડમાં સૂરજ કઈ દિશામાં ઉગે એટલે ખબર પડી જાય કે સૂરજ પૂર્વ દિશામાં ઉગે. તો અહીં આપણે લખીશું પૂર્વ દિશા અને એની સામેની દિશામાં લખીશું પશ્ચિમ દિશા. તો આપણને પૂછવામાં આવે પરીક્ષામાં ઉત્તર અને પૂર્વની વચ્ચેનો ખૂણો કયો છે, તો ઉત્તર અને પૂર્વ વચ્ચેનો ખૂણો કયો આવે, ઈશાન. કયો આવે, ઈશાન. તો આપણે અહીંયા લખીશું ઈશાન. અને પૂર્વ અને દક્ષિણ વચ્ચેનો ખૂણો કયો આવે, તો અગ્નિ. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય આ 4 ખૂણાઓ કહેવાય. શું કહેવાય, ખૂણાઓ. તો ખૂણાઓના નામ લખવાનું આવે તો તમે શું લખશો, તો લખવાનું ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય આ 4 ખૂણાઓ કહેવાય. અને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ દિશાઓ કહેવાય. તમારે પરીક્ષામાં પૂછાશે કે ખૂણાઓ અને દિશાઓ લખો, તો દિશાઓમાં શું લખશો અને ખૂણાઓમાં શું લખશો, અવરહવર ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. દિશાઓને દિશાઓ જ્યાં લખવાની હોય ત્યાં દિશાઓના નામ જ લખવાના, ત્યાં ખૂણાઓના નામ ના લખાઈ જાય એ ધ્યાન આપવાનું. તો અહીંયા આપણે ખૂણામાં લખશું આ રાખવાનું યાદ કે ખૂણાઓ કયા કયા છે, કે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. તો આપણે અહીંયા દિશાઓ અને ખૂણાઓ શીખ્યા. તો આપણે એનું સાધ્ય જોઈશું. પ્રશ્ન 1, 4 દિશાઓના નામ લખો. તો આપણે અહીંયા 4 દિશાઓના નામ લખવાના છે. તો 4 દિશાઓના નામ તો તમને આવડતા જ હશે. તો આપણે પહેલી દિશા લખીશું ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો અહીંયા આપણે પહેલું લખીશું ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પ્રશ્ન 2, 4 ખૂણાઓના નામ લખો. તો અહીંયા આપણે 4 ખૂણાઓના નામ લખવાના છે. તો 4 ખૂણાઓ કયા કયા છે, આપણે દિશાઓના નામ ના લખાઈ જાય એ ધ્યાન રાખવાનું. તો અહીંયા ખૂણાઓના નામ લખીશું ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. પ્રશ્ન 3, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને કૌંસમાં 2 ઉત્તર આપ્યા છે, એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો 1 નંબર આપ્યો છે સૂર્ય ખાલી જગ્યા દિશામાં ઉગે છે. મેં તમને કીધું સૂર્ય જે દિશામાં ઉગે એને પૂર્વ દિશા કહેવાય. તો અહીંયા આપણને આપ્યું છે પૂર્વ અને દક્ષિણ. તો સૂરજ કઈ દિશામાં ઉગે, પૂર્વ. તો અહીં આપણે ખાલી જગ્યામાં લખીશું પૂર્વ. તો આખો ખાલી જગ્યા બનશે. ખાલી જગ્યા આપણે વાંચીએ કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. 2 નંબર, ઉત્તર અને પૂર્વ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા છે. તો આપણે અહીંયા જોઈએ ઉત્તર અને પૂર્વ વચ્ચેનો ખૂણો કયો છે એ આપણે યાદ રાખવાનું. ઉત્તર અને પૂર્વ વચ્ચે કયો ખૂણો આવે, તો આપણને અહીં આપ્યા છે 2 જવાબ ઈશાન અને અગ્નિ. તો આપણને ઉત્તર અને પૂર્વ વચ્ચે કયો ખૂણો દેખાય છે, ઈશાન. તો સાચો જવાબ આવશે ઈશાન. તો આપણે એ ખાલી જગ્યા વાંચીએ ઉત્તર અને પૂર્વ વચ્ચેનો ખૂણો ઈશાન છે. 3 નંબર, પશ્ચિમ અને દક્ષિણ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા છે. તો પશ્ચિમ અને ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ વચ્ચેનો ખૂણો પૂછ્યો, કયો પૂછ્યો છે, પશ્ચિમ અને દક્ષિણ વચ્ચેનો ખૂણો કયો છે. તો પશ્ચિમ અને દક્ષિણ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા છે. અહીંયા આપણને શું આપ્યું છે, વાયવ્ય અને નૈઋત્ય. આ દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેનો ખૂણો કયો છે, નૈઋત્ય. તો સાચો જવાબ શું આવશે, નૈઋત્ય. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખશું નૈઋત્ય. પશ્ચિમ અને દક્ષિણ વચ્ચેનો ખૂણો નૈઋત્ય છે. 4 નંબર,
વાયવ્ય અને ઈશાન વચ્ચેની દિશા ખાલી જગ્યા છે. આપણે હવે ખૂણાઓ લખ્યા હતા, હવે દિશા પૂછવામાં આવી, ખૂણા વચ્ચે કઈ દિશા આવે છે એ પણ આપણે યાદ રાખવું પડે કે વાયવ્ય અને ઈશાન વચ્ચેની દિશા ખાલી જગ્યા છે. પશ્ચિમ અને ઉત્તર, બે ઉત્તર જવાબમાં શું આવ્યું કૌંસમાં, પશ્ચિમ અને ઉત્તર. તો આપણે જોઈએ વાયવ્ય અને ઈશાન વચ્ચેની દિશા કઈ છે, ઉત્તર. તો એ શું આવશે, ઉત્તર જવાબ આવશે ખાલી જગ્યામાં. વાયવ્ય અને ઈશાન વચ્ચેની દિશા કઈ છે, ઉત્તર. તો એ ખાલી જગ્યામાં લખશું ઉત્તર, વાયવ્ય અને ઈશાન વચ્ચેની દિશા ઉત્તર છે. પાંચ નંબર, નૈઋત્ય અને અગ્નિ વચ્ચેની દિશા ખાલી જગ્યા છે દક્ષિણ અને પૂર્વ. નૈઋત્ય અને અગ્નિ વચ્ચેની દિશા કઈ છે, આ નૈઋત્ય અને આ અગ્નિ એની વચ્ચે કઈ દિશા આવી, જોવો છો ને કઈ દિશા છે. તો આપણને શું આપ્યું છે, દક્ષિણ અને પૂર્વ બે દિશાઓ આપી છે. તો આપણે અહીંયા નૈઋત્ય અને અગ્નિ વચ્ચે કઈ દિશા દેખાય છે, દક્ષિણ. નૈઋત્ય અને અગ્નિની વચ્ચે દક્ષિણ દિશા આવે. તો અહીંયા લખશું આપણે, નૈઋત્ય અને અગ્નિ વચ્ચેની દિશા દક્ષિણ છે, ખાલી જગ્યામાં દક્ષિણ આવશે. છ નંબર, સૂર્ય ખાલી જગ્યા દિશામાં આઠમે છે. તો સુરત કઈ દિશામાં આઠમે, એ મેં તમને કીધું હતું કે સુરત કઈ દિશામાં આઠમે, તો પશ્ચિમ દિશામાં. એ તો ખબર છે, પશ્ચિમ અને ઉત્તર આપે છે. મેં તમને શીખ્યું હતું કે પૂર્વ દિશામાં સુરજ ઉગે અને પશ્ચિમ દિશામાં સુરજ આઠમે. તો સુરત ખાલી જગ્યા દિશામાં આઠમે છે, તો સુરજ પશ્ચિમ દિશામાં આઠમે છે. સાત નંબર, ઉત્તર અને પશ્ચિમ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા છે ઈશાન કે વાયવ્ય. ઉત્તર અને પશ્ચિમ વચ્ચેનો આપણને ખૂણો પૂછ્યો છે. ઉત્તર અને આ પશ્ચિમ વચ્ચે કયો ખૂણો છે, વાયવ્ય. તો ઉત્તર અને પશ્ચિમ વચ્ચેનો ખૂણો વાયવ્ય છે. આઠ નંબર, પૂર્વ અને દક્ષિણ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા છે અગ્નિ અને નૈઋત્ય. આપણને પૂર્વ અને દક્ષિણ વચ્ચેનો ખૂણો પૂછે, આ પૂર્વ અને આ દક્ષિણ એની વચ્ચે કયો ખૂણો છે, અગ્નિ. ખાલી જગ્યામાં શું આવશે, નૈઋત્ય નહીં આવે, અગ્નિ આવશે. તો પૂર્વ અને દક્ષિણ વચ્ચેનો ખૂણો અગ્નિ છે. આપણને ખૂણાઓ અને દિશાઓ સુરજ ઉગવા ઉપરથી લખી શકીએ છીએ કે સુરજ પૂર્વ દિશામાં ઉગે અને પશ્ચિમ દિશામાં આઠમે. એ ઉપરથી આપણે ખૂણાઓ ઓળખી શકીએ છીએ કે આ કયો ખૂણો કહેવાય, કે પૂર્વ દિશા સુરજ ઉગે એ પૂર્વ દિશા કહેવાય અને પશ્ચિમ દિશા સુરજ આઠમે એની સામે પશ્ચિમ દિશા આવે. સુરજ કઈ દિશામાં આઠમે, પશ્ચિમમાં ઉગે, પૂર્વમાં, પૂર્વ લખીને સામે પશ્ચિમ આવે, એ તો ખબર પડી જાય બરોબર ને. પૂર્વ પૂર્વની સામે પશ્ચિમ આવે એ તો આપણને ખબર જ છે કે સુરજ ઉગે એની પાછળ સામે પશ્ચિમ આવે, કે સામે સુરજ સવારે ઉગે છે અને રાતે આઠમે છે. એટલે સુરજ પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આઠમે છે, એ પણ આપણે યાદ રાખવાનું. અહીંયા આપણે દિશાઓ અને ખૂણાઓ વિશે અભ્યાસ કર્યો, હવે આપણે લખવાનું છે સામાન્ય જ્ઞાનની નોટમાં હોમવર્ક. તો હોમવર્કમાં આપણે શું લખીશું, તો હોમવર્કમાં આપણે લખીશું પાણા, નવા પાણે લખીશું પાઠ 19, દિશાઓ અને ખૂણાઓ, દિશાઓ અને ખૂણાઓ. તો આપણે લખીશું પહેલા દિશાઓ, તો લખીશું આ આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પછી લખશું ખૂણાઓ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. આવી રીતે લખી દેવાનું. પછી આ ચિત્ર દોરીને ગોળ વળાંક કરીને આવી તીર કરી ઉત્તર, ઈશાન, પૂર્વ, અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમ અને વાયવ્ય આવી રીતે ખૂણાઓ અને દિશાઓ લખી દઈશું સામે સામે બરોબર. પછી લખવાનું સાધ્ય, સાધ્યમાં પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 ખાલી જગ્યાઓ આ તમારે સામાન્ય જ્ઞાનની નોટમાં સારા અક્ષરે લખવું બરોબર ને. પછી આપણો પાઠ પૂરો થાય છે દિશાઓ અને ખૂણાઓ. આગલા પીરિયડમાં મળીશું બરોબર ને વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગલા પીરિયડમાં મળીશું, આવજો.